રુઝાનબેન, આપણા ત્યાં કેવું હોય છે કે એટલું વિચારતા જ નથી, ફેમિલી કોઈ પાર્ટીને સપોર્ટ કરે છે, મારા હસબન્ડ કોને વોટ આપશે, મારો દીકરો કોને પસંદ કરે છે, ઓકે હું પણ એ જ બટન દબાવીશ, એટલે અહીંયા એક ગાડરિયો પ્રવાહ જ આપણા ત્યાં જોવા મળી રહ્યો છે. 100% સાચી છે બેન, એટલે તો આ જાગૃતતા કરી રહી છું કે તમારો દીકરો યા તમારા હસબન્ડ, હવે ઘણીવાર હસબન્ડોને ભી મજબૂરી હોય છે, આપણે એ પછી ડિસ્કસ કરીએ, પણ ઘણીવાર એવું, એટલે તમારે તમારી બુદ્ધિ કે ભાઈ અત્યારે આપણે છીમાના અને સ્ત્રી પુરુષની લડત નથી કરાવી, કારણ કે આ સ્ત્રી પુરુષ લડત નથી, અચ્છા અને બુરાની લડત છે, પણ જોડે આપણે ઘણીવાર આપણી દીકરીને ચૂપ બેસાડીએ છીએ, પણ આપણે એ નથી, આપણે એટલે ચૂપ બેસાડીએ છીએ કારણ કે આપણે સમાજથી બીગીએ છીએ, આપણે એન્વાયરમેન્ટથી બીગીએ છીએ, પણ આપણે એ નથી વિચારતા કે ભાઈ અમે એન્વાયરમેન્ટ, કારણ કે તમારા હાથમાં એન્વાયરમેન્ટ સુધારવાનું છે, બસ કઈ રીતે સુધારશો, તમારો એક વોટ. હવે ઘણી વાર લોકો મને કહે છે, મને આને પોલિટિકલ નથી લેજો, પણ આ જસ્ટ એક પોઈન્ટ કહીને આપણે બીજા પોઈન્ટ લઈએ, તમે ઘણી વાર એવું વિચારતા હશો કે ભાઈ મારો એક વોટ, પણ ભાઈ તમારો જ એક એક વોટ ટીપે ટીપે સરોવર પર, આજે તમે વિચાર્યું, પેલીએ વિચાર્યું, પેલા એ વિચાર્યું, તો જ ફરક પડશે. પછી તમે વિચારશો કે અરે યાર આ બી ચોર ને આ બી ચોર, તો કયો ઓછો ચોર, તો નહીં મામા કરતા કાના મામા, એવું બધું, કારણ કે અમે બી વોટર છીએ, અમે બી લોકો જોડાવા, અમને બી ખબર છે, એટલે હવે અમે અમે એટલે વોટ ડિસ્કશન્સ આર બીંગ ડન, કે આપણે જે ચોર હોય, ભલે આપણી ગમતી પાર્ટી હોય, ફરી રિપીટ કરું છું કે આપણી ગમતી પાર્ટી છે, પણ અનફોર્ચ્યુનેટલી થાય છે શું કે ડાઉન ધ લેવલ તો કોઈ કંટ્રોલ જ નથી રહ્યો, પછી આપણી આપણી પાર્ટીના સાહેબો, જાણે કે અત્યારે જ એક્ઝામ્પલ આપીએ, આપણા આપણા યોગી, આપણા સીએમ યોગી સાહેબે ઇન્કવાયરીના કહી દીધા ને કોઈ ટર્મિનેટ કરી, અને ટર્મિનેટ તો નહીં, સસ્પેન્ડ કરવા પડે પહેલાં તો, જે બી કહીએ પ્રોસિજર, પાછો આ ભાઈ તો ખાઈ ખવડાવીને ખાઈ ખવડાવીને પાછું પોકી જશે, ને કંઈક યોગી સાહેબ પાસે એટલો ટાઈમ થોડો છે કે આટલું આવું એમના માટે તો નાનું નાનું. ઇન્ટરેસ્ટિંગ વાત એ